भारत और चीननी सेनाओं आ समय लद्दाख सीमा पर आमने सामने छे। बन्ने देशों वच्चे छेल्ला पांच महीनाथी चालतो सीमा विवाद हाल चरम सीमाए पहोंच्यो छे। त्यारे चीननी दरेक चालने बेनकाब करवामां भारतीय सेनाना सफळ रही छे। भारतीय सेनानी सफळता हेठळ एलएसीनी पासे रणनीतिक रीते मजबूत पहाड़ोनी ओळखाण करी तेना पर कब्जो जमाव्यो हतो। आ शिखरोना दम पर सीमा पर भारत ने न फक्त युद्धनी परिस्थितिमां मदद मळशे पण चीनथी थोड़ा पगला आगळ वधवामां पण मदद मळशे। ज्यारे ऑपरेशनने अंजाम आपवानो समय आव्यो तो टीमनुं गठन एवी रीते करवामां आव्युं छे के जे शिखरो पर लड़वामां सक्षम होय અને શિખરો પર કબજો જમાવે અને સપ્લાય ચેનને કોઈ પણ સુચારુ રીતે ચાલુ રાખવાનો ટાસ્ક આપવામાં આવે। આ ઓપરેશન દરમિયાન સેનાએ પેંગોંગ લેક પર સાઉથ નોર્થ વિસ્તારમાં કબજો જમાવ્યો હતો, સાથે જ બોર્ડરની અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી। આ મિશન બાદ આર્મીની સ્પેશિયલ ફોર્સ સીમા પર કમાન્ડિંગ પોઝિશન પર છે। જો એલએસી પર વાતચીત સફળ થતી નથી તો તેના માટે સેનાએ તૈયારી કરી છે। સેના તરફથી મોટી સંખ્યામાં સૈનિકોની તહેનાતી કરી દેવામાં આવી છે જેથી એપ્રિલ પહેલાની સ્થિતિને ફરીથી હાંસલ કરવામાં આવી શકે। એલએસી પર ફક્ત પેંગોંગ કે ડેમચોક વિસ્તારમાં જ નહીં પણ દોલત, ઓલડી, દેપસાંગ જેવા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં સૈનિકો હાજર છે। મહત્વનું છે કે હાલ ભારતીય વાયુસેના પણ સતર્ક છે, એટલે કે હવે ચીનને નક્કી કરવાનું છે કે વાત કરવી કે નહીં, અને હવે ભારત ઈચ્છે તો પોતાની શરતો પર વાત કરી શકે છે। અને આ જ કારણ છે કે ચીની કમાન્ડર તરફથી આગળની વાતચીત માટેનો સમય હજુ સુધી અપાયો નથી, કેમ કે ઓપરેશન સ્નો લેપર્ડના દમ પર ભારતે ચીનનો ખેલ બગાડી દીધો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।